નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સિઝનમાં પહેલી વખત કડાણા ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે મહીસાગર નદી બે કાંઠે થઈ છે. મહીસાગર નદીમાં નવા નીર આવતા વર્ષોની પરંપરા મુજબ મહીસાગર તીર્થધામ દિગમડા ખાતે મહંત અરવિંદ ગિરીજીએ સ્થાનિક શ્રદ્ધાળુઓ સાથે નવા નીરના વધામણા કર્યા હતા. મહંતેમાં મહીસાગરનું વિધિ અનુસાર પૂજન અર્ચન કરી સૌના કલ્યાણની કામના કરી હતી. સાથે સાથે સૌને પ્લાસ્ટિક સહિત કચરો નદીમાં નાખી માં મહીસાગરને સ્વચ્છ અને પવિત્ર રાખવા અપીલ કરી હતી. જય મહીસાગર. આપે બે દિવસથી જે સતત બે દિવસથી સમગ્ર ગુજરાતમાં અને મહીસાગર જિલ્લામાં વરસાદ ચાલુ છે, એને લીધે માં મહીસાગરમાં નવા નીરના આવ્યા છે. એની વર્ષોની પરંપરા અનુસાર જે મહીસાગર તીર્થધામ વતી નવા નીરના વધામણા કરવામાં આવે છે, એ પરંપરા અનુસાર આજે બી માં મહીસાગરની કંકુ ચોખા ગુલાલ દૂધ અને શ્રીપલસી વધામણા કરવામાં આવે છે અને આવ્યો છે. ને આપણે મા મહીસાગરને પ્રાર્થના કરીએ કે સમગ્ર ગુજરાતને મહીસાગર જિલ્લાને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપે એવી મા મહીસાગરને પ્રાર્થના અને બીજા જનતાને અપીલ છે કે આપણે મા મહીસાગરને માતા માનીએ એવી. એને લીધે આમાં આપણે જે ગંદકી અમુક વસ્તુ પ્લાસ્ટિકની થેલીઓ ને બીજા ફૂલ ને બીજું બધું નાખી દઈએ એ નહીં નાખે એવી સમગ્ર મહીસાગર જિલ્લાની જનતાને નમ્ર અપીલ છે અને આપણે નદીને આપણી માતાને સ્વચ્છ અને સુંદર બનાવીએ એવી નમ્ર વિનંતી.